નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતનથી. સમસ્યા મનુષ્ય શું છે, તેના વિકાસની કઈ સંભાવનાઓ છે. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી જણાવે છે કે તેના જવાબ એક પ્રતિ પ્રશ્નમાં રહેલો છે કે માણસ શું નથી અથવા તે બધું જ છે. તેનામાં વિકાસની અસીમ સંભાવનાઓ બીજ રૂપે રહેલી છે. પોતાના વિશે જે જેવું વિચારે છે તે એવો બની જાય છે. તે અણગણમાંથી સુગર બની જાય છે, ડરમાંથી નારાયણ બની જાય છે, અથવા તો અધોગામી માર્ગ અપનાવીને નર પામરને નર પશુ પણ બની શકે છે. ઈચ્છિત દિશામાં ચાલવાની તેને છૂટ છે. શરીર મન તથા અંતકરણની સાથે જોડાયેલી અસામાન્ય ક્ષમતાઓ જો સારા ઉદ્દેશ સાથે જોડાઈ જાય તો તેના વિકાસનો માર્ગ ખુલી જાય છે. પણ જો તે નિષ્કૃષ્ટ દિશામાં વળી જાય તો તેને પતનની ખાઈમાં પણ ધકેલી શકે છે. મનુષ્યમાં શ્રેષ્ઠ આ સંસારમાં બીજું કશું નથી. મનુષ્યનો પરમ લક્ષ્ય દેવત્વ છે. જો તેને પ્રાપ્ત કરી શકાય તો પૂર્ણતા મેળવવાનું કોઈના માટે મુશ્કેલ નથી.